શિક્ષકો ઘણા સમયથી સરકાર સામે પોતાની માંગો કરી રહ્યા છે ત્યારે આજે માધ્યમિક સંઘ શિક્ષકો દ્વારા રાજપીપળા ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત સમયમાં તેઓએ કરેલા આંદોલનનું કોઈ નક્કર પરિણામ નહીં મળતા આજે તેઓએ વધુ એક આંદોલન કર્યું હતું। ખાસ કરીને રાજપીપળા એપીએચ સ્કૂલની સામે માધ્યમિક શિક્ષકો દ્વારા આજે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓની વિવિધ પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવતી ન હોવાથી તેઓ આંદોલન કરી રહ્યા છે। આજ રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના નેજા હેઠળ સાતમા તબક્કાનો કાર્યક્રમ નર્મદા જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ હેઠળ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર નર્મદા જિલ્લાના તમામ સંઘો એકત્રિત થઈ અને આજે સાતમા તબક્કાનો જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહ્યા અને રામધૂનનો કાર્યક્રમ જે છે એ 1-4 સમયગાળા દરમિયાન આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમ અગાઉ 6 કાર્યક્રમો સરકાર દ્વારા આપેલા એ પૂર્ણ થયા છે। 7મા તબક્કાનો આ કાર્યક્રમ છે અને 7મા તબક્કામાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લામાંથી સૌ સંચાલકો આચાર્યશ્રીઓ ઉચ્ચતર માધ્યમિક અને બિન શૈક્ષણિક કર્મચારી સંઘના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને આજે આ રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। અમારી માંગણીઓ એ છે કે ભૂતકાળની અંદર ગુજરાત સરકારે જે 8 માંગણીઓ અમારી સ્વીકારેલી હતી આ 8 માંગણીઓ પૈકી 1 માંગણીઓનો સૈદ્ધાંતિક અને પરિપત્ર થઈ ગયેલો છે પરિણામ આધારિત ગ્રાન્ટનો। બાકીની જે 7 માંગણીઓ હજુ બાકી છે એના માટેનું આ આંદોલન અત્યારે ચાલુ રહ્યું છે। મુખ્ય માંગણી અમારી ભરતીની છે, 2005 પહેલાના શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજનાની છે, ક્લાર્કો પટાવાળાનો ઇજાફો મળે એની પણ છે, ગ્રંથપાલની ભરતીની પણ છે અને આ રીતના જુદી જુદી માંગણીઓ ભૂતકાળની અંદર સરકારે સ્વીકારેલી પણ છે અને એને અનુસંધાને તમામ સંઘોએ જે તે વખતે એને વધાવી પણ લીધેલી પરંતુ પરિપત્રો નથી થયા એના માટેની આ માંગણી માંગ નહીં સ્વીકારે તો આગલા સમયમાં શું માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજુ 1-7 તબક્કા પૂર્ણ થયેલ છે। 8મા તબક્કામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ જે આદેશો આપશે એ આદેશો પ્રમાણે સખત કામ કરવામાં આવશે। તમારું નામ? મહેશભાઈ પટેલ, નર્મદા જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ પ્રમુખ।